હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ દરેક વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી બટેકાની ખીચડી બનાવવાની રેસીપી. આ ખીચડી બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે કે જે લોકોને વ્રત ના હોય તે પણ ખાશે. રેસીપી જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. ફરાળી બટેકાની ખીચડી બનાવવા માટે 3 નંગ બાફેલા બટાકા લઈ અને આ રીતે તેને મેશ કરી લઈશું. ત્યારબાદ હવે ખીચડીના વઘાર માટે આ રીતેનું એક મોટું પેન લઈ અને તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ 1 ચમચી જીરું, થોડા લીમડાના પાન અને 2 નંગ નાના કટ કરેલા તીખા મરચાં એડ કરીશું. 1 ચમચી તલ એડ કરીશું અને વઘાર એકદમ સરસ રીતે તૈયાર કરી લઈએ. વઘાર થઈ જાય ત્યારબાદ તેમાં ક્રશ કરેલા 3 ચમચી જેટલા શિંગદાણા એડ કરીશું. શિંગદાણાથી આ ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. ત્યારબાદ તેને મિક્સ કરી અને શિંગદાણાને શેકી લઈશું. શિંગદાણા શેકાવા આવે ત્યારબાદ તેમાં બાફેલા બટાકા એડ કરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ. બટાકા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં 1/4 કપ જેટલું દહીં એડ કરીશું. દહીં ખાટું હોય તેવું લેશો તો ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. ત્યારબાદ 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ હવે મસાલા એડ કરીએ. 1 ચમચી જેટલું સિંધાલું નમક, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલી ખાંડ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ હવે તેને ઢાંકી અને 5-7 મિનિટ માટે કૂક થવા દઈશું. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે. એકદમ ટેસ્ટમાં ખાટી, મીઠી અને તીખી લાગે છે. તો જો તમે આ રીતેની ફરાળી ખીચડી ક્યારેય ના ટ્રાય કરી હોય તો એક વખત જરૂરથી કરજો. ઘરમાં નાના મોટા સૌને ભાવશે. અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.